नमस्ते विद्यार्थी मित्रों, आज 7 ऑगस्ट अने शुक्रवार अर्वाचीन गुजराती साहित्यनो इतिहास एना पहला एकम में आपणे सुधारक युगना परिबळो एटले के एना लक्षणों साथे साथे एना नवप्रस्थानों नी चर्चा करी गया। ए पछी सुधारक युगना जे महत्वना सर्जकों छे एमा दलपतराम विषेनी चर्चा करी गई ने गई काले आपणे नर्मदनी शुरुआत करी छे। એમાં નર્મદનું કવિ જીવન, નર્મદનું વ્યક્તિત્વ, નર્મદનો ઉછેર, એમના જીવનને ઘડનારા જે કેટલાક પરિબળો છે એ બધાની વાત આપણે ગઈકાલે કરી ગયા। આજે હવે આપણે જે વાત કરવાના છે એ નર્મદનું ગદ્યસર્જન, પદ્યસર્જનની પણ વાત કરી ગયા। પદ્યસર્જનની વાત કર્યા પછી હવે આજે આપણે જે વાત કરીએ છીએ નર્મદના ગદ્યસર્જન વિશેની, તો નર્મદને ગદ્યનો પ્રણેતા તરીકે ઓળખાવ્યો છે। એટલે એમ કહેવાય કે ગુજરાતી ગદ્યના પિતા તરીકેનું માન એમના ફાળે જાય છે, એમને મળે છે। આપણે જોઈએ નર્મદના ગદ્ય સર્જન વિશેની કેટલીક વાત, તો નર્મદનું સર્જન એક કવિતાની રચના પૂરતું સીમિત રહ્યું નથી, ગુજરાતી ગદ્યનું ખરું ખેડાણ તો તેમના હાથે જ થયું છે। રાવી પાઠક નર્મદને યોગ્ય રીતે જ અર્વાચીન ગદ્ય પદ્યનો પ્રણેતા કહીને ઓળખાવે છે। નિબંધકાર, ઇતિહાસ લેખક, ચરિત્ર લેખક, પત્રકાર, નાટ્ય લેખક તેમજ વિવેચક એમ જુદી જુદી રીતે નર્મદે 3.5 દાયકા સુધી ગદ્ય લેખનના પ્રયત્નો કર્યા। સાહિત્યિક ગુણવત્તાવાળું સુઘડ ગદ્ય લખીને નર્મદ ગુજરાતી ગદ્યના પિતા તરીકેનું માન યોગ્ય રીતે જ મેળવી જાય છે। અંગ્રેજી પદ્ધતિના નિબંધો લખવાની શરૂઆત નર્મદે જ કરી હતી। પોતાના યુગના અનેક પ્રશ્નોને તેમણે નિબંધમાં આલેખીને પ્રજાની સમક્ષ મૂક્યા। સુધારાનો મૂળ પાયો એ મંડળી જ છે એ મતલબનું વ્યાખ્યાન એમણે મંડળી મળવાથી થતા લાભ એ નિબંધ રૂપે રજૂ કર્યું। એ માત્ર નર્મદને જ નહીં પરંતુ ગુજરાતી સાહિત્યનો પણ પ્રથમ સાહિત્યિક નિબંધ છે। મંડળી મળવાથી થતા લાભ એ માત્ર નર્મદનો જ નહીં પણ ગુજરાતી સાહિત્યનો એ પ્રથમ નિબંધ સંગ્રહ છે, સાહિત્યિક નિબંધ છે। નર્મદના નિબંધ સ્પષ્ટપણે 2 વિભાગમાં વહેંચાઈ જતા આપણને જોવા મળે છે। એમના શરૂઆતના નિબંધો એ વ્યાખ્યાન શૈલીના છે। દાખલા તરીકે મંડળી મળવાથી થતા લાભ ઉપરાંત સ્વદેશાભિમાન, રણમાં પાછા પગલાં ન કરવા વિશે, રોવા કૂટવાની ઘેલાઈ, ગુજરાતીઓની સ્થિતિ, ઉદ્યોગ અને વૃદ્ધિ, આપણી દેશ જનતા, સ્ત્રી કેળવણી વગેરે આ પ્રકારના છે તે નર્મ ગદ્ય નામના પુસ્તકમાં સંગ્રહાયા છે। 1-2 ઉદાહરણ દ્વારા તેમના નિબંધ લેખનનો આપણે જો પરિચય મેળવીએ તો એમ કહે છે ગુજરાતીઓની સ્થિતિ એ નિબંધમાં, પણ હું એ સઘળું કોને કહું છું? ઠંડા લોહીના, વિદ્યા વિનાના, હઠીલા ખુશામતિયા, બીકણ મરદાય વિનાના કાયર ગુજરાતીઓને? હા, પછી કહે છે તેઓમાં બેવકૂફ ઠરવાને, તેઓને ગુસ્સે કરવાને, તેઓનું ભલું કરવાને કે ભૂંડી તેની મેળે જ વહેલું મોડું જણાશે એટલે મારે કહેવાની જરૂર નથી। આ એક નમૂનો છે ગુજરાતીઓની સ્થિતિનો। તો સુધારો નામનો જે એક નિબંધ છે એમાં કહે છે ને દેશપ્રીતિ એ શું? એ વાતોમાં તમે કેવળ વિચાર શૂન્ય છો, વહેમી અને દુઃખ દેતા ભૂત પિશાચ પિતૃ વગેરેના વિચારો વિશે સાવધ રહેતા જાઓ। નાતના દોર ઓછા કરો, ધીમે ધીમે નઠારી ચાલ કાઢી નાખતા થાઓ અને તેને બદલે તમારા વિદ્યા, જ્ઞાન, અનુભવ અને બુદ્ધિ જેની સૂચના કરે છે તે વાતો સ્વીકારતા રહો। હિંમત, હિંમત અને હિંમત ધરો, આટલી સરસ વાત એમણે સુધારો એ નિબંધમાં કરી છે। નર્મદના ઉત્તરકાળના નિબંધો એ સુધારા વિષયક, ધર્મ વિષયક અને તત્વચિંતનને લગતા પરિપક્વ નિબંધો ધર્મ વિચાર એ નામના પુસ્તકમાં સંગ્રહિત થયેલા છે। કેળવણી, સંપ, સુખ, બ્રહ્મ,
ब्रह्मतृषा व्यभिचार निषेध वगैरह निबंधों में नर्मदनु एक नवूज व्यक्तित्व डोकायु छे। आ प्रकारना निबंध में आता सूत्रात्मक वाक्यों तेनी सघन विचारणाना दृष्टांत छे। संप ए निबंध में कहे छे के जगतनु नूर ए संप छे, आटली सरस वात एमां करे छे। कुसंपे तो राज्य गया, घर गया, बुद्धि गई, शरीर गया अने धन गयो, बस आटला में बधुं ज कही दीधुं। संप विषेना निबंध में जगतनु नूर ज संप छे। कुसंपे तो राज्य गया, घर गया, बुद्धि गई, शरीर गया अने धन पण गया, तन मन धन बधुं ज गयुं कुसंप थी। अने संप एज आ जगतनु नूर छे एम आ निबंध में कहे छे। तो सुख विषेना निबंध में कहे छे कि संसार एटले प्रवृत्ति ज, हूँ वड़े ज संसार छे। अहो ललित मूर्ति काम ते पण कसर राखी नथी, तारा वड़े तो संसार छे, प्राणी मात्र तारे वश छे। ईश्वरनी तू मोटी चतुराई बतावे छे, तारी खूबी तथा पराक्रम घणा छे। तू सुखनी गमत अने दुखीनो दिलासो छे, व्यभिचार निषेधमां ना निबंधमां एम कहे छे। આમ નર્મદે આ બધા જ નિબંધોની કેટલીક મહત્વની કેટલાક મહત્વના વાક્યો જોતા એમ થાય કે એમને પોતાને જે સાચું લાગ્યું છે એ નિર્ભરતાથી એમણે રજૂ કર્યું છે નિબંધોમાં। તળપદા વાતચીતના શબ્દો, બોલચાલની લઢણ, સચોટતા અને નિખાલસતા, જરૂર પડે કહેવતોનો પણ અસરકારક ઉપયોગ તેમના નિબંધોને જીવંત રાખે છે। એમની આત્મકથા મારી હકીકત, જેને ગુજરાતી સાહિત્યની પહેલી લખાયેલી આત્મકથા ગણવામાં આવે છે, તો એના વિશે થોડીક માહિતી આપણે મેળવી લઈએ। તો તેમના જન્મશતાબ્દી નિમિત્તે સૌ પ્રથમ 1933માં પ્રગટ થયેલી આ નર્મદની મારી હકીકત ગુજરાતી ભાષામાં લખાયેલું સર્વ પ્રથમ એ આત્મવૃત્તાંત નામનું પુસ્તક છે। દુર્ગારામ મહેતાજીએ આ અગાઉ રોજનીશી દ્વારા આત્મચરિત્ર આપવાનો પ્રયત્ન કર્યો હતો ખરો, પરંતુ એમાં ટાંચણના રૂપમાં આત્મચરિત્રની કાચી સામગ્રી પુષ્કળ પડેલી હોવા છતાં એ આત્મચરિત્ર બની શક્યું નથી। એ રીતે જોતા નર્મદ પહેલો ગણાય। મારી હકીકત એ આત્મવૃત્તાંત દ્વારા એક નમૂનેદાર આત્મકથા આપવાની એમની હોશ અને જહેમત દેખાઈ આવે છે। સભાન રીતે લખાયેલી ગુજરાતી ભાષાની આ સર્વપ્રથમ આત્મકથા છે। આ આત્મકથામાં તેમણે પોતાના જન્મથી શરૂ કરીને ઉછેર, અભ્યાસ, ગળતરકાળ વગેરેને એમાં બહેલાવીને રજૂ કર્યા છે। પોતાના દાદા પુરુષોત્તમ દવેનું તથા પિતા લાલશંકર દવેનું એટલે કે લાલશંકર લહિયાનું રેખાચિત્ર એમણે સુરેખ બનાવ્યું છે। પોતાના સમયમાં બનેલી એક મહત્વની ઘટના એ સુરતની આગનું બયાન પણ એમાં સરસ રીતે આલેખન પામ્યું છે। નર્મદ પોતાના જીવનના કેટલાય પ્રસંગોને અતિશય મહત્વ આપે છે। આત્મપ્રશંસા તો અભિમાનની હદ સુધી એ કરે છે, ક્યારેક એમાં નિરર્થક લંબાણ પણ જોવા મળે છે। હકીકતોની સ્થૂળ રજૂઆત કરવામાં તારીખ, તિથિ, વાર વગેરેને નર્મદ વધુ પડતું મહત્વ આપે છે। એમના ચંચળ અને રંગીલા સ્વભાવનું વધુ સભાનતાપૂર્વક નિરૂપણ પણ તે કરે છે, જ્યારે અંગત પ્રેમ પ્રકરણની બાબતમાં મોટે ભાગે તે મૌન પણ જાળવે છે। ક્યારેક વાચકોની સુરુચિને આઘાત પહોંચાડે એવું પણ લખે છે। આત્મકથાકારમાં હોવો જોઈએ તો નિરક્ષીર વિવેકનો અભાવ એનામાં તરત વર્તાઈ આવે છે। કેટલુંક લખાણ એ માત્ર નોંધો રૂપે કે ટાંચણ જેવું પણ મળે છે, તેથી આત્મકથાની સ્વરૂપગત એક વાક્યતા અને સાતત્ય એમાં જળવાતા નથી। પ્રમાણભાનનો અભાવ તથા આત્મકથામાં વધુ પડતી સભાનતા, સાવધાની વગેરે જેવા તત્વો આત્મકથાના કલા સ્વરૂપને ઘણી વખત કતરા કલા સ્વરૂપને ઘણી વખત કથડાવી પણ મૂકે છે। આમ ક્યાંક એમના સ્વભાવને લીધે, તો ક્યાંક તે સમયે પલોટાતા ગુજરાતી ગદ્યની મર્યાદાને લીધે એમની આત્મકથામાં કેટલીક કલાગત મર્યાદાઓ નજરે પડે છે। આટલો અપવાદ બાદ કરતા કર્તાની સત્યનિષ્ઠા અને નિખાલસતાથી ભરેલી એ જીવનકથા વાચનરસ તો જરૂર પૂરો પાડે છે એમ કહી શકાય।
आत्मकथा आज लक्षण है कि निर्भयता अने निखालसता जेने भीतरनो डर न होय एज आत्मकथा सर्जन करे शके ए आमा जोवा मळे छे। जीवन कथा एमना वाचन रसने जरूर पूरो पाड़े छे एम कही शकाय। नर्मदे कवि चरित्र द्वारा नरसिंह प्रेमानंद दयाराम वगैरे मध्यकाळना कवियोना चरित्रो लख्या छे अने पोतानी सूझ समझ प्रमाणे तेमनुं मूल्यांकन कर्युं छे। तेमणे पोतानुं साहित्यिक विषय आपणे जे वात अगाउ करी गया ए एमने मारी हकीकत ए आत्मवृत्तांतनी एटले के आत्मकथानी वात करी गया। हवे एमणे जे केटला चरित्रो लख्या छे कवि चरित्रो लख्या छे एमां नरसिंह मेहता प्रेमानंद दयाराम वगैरे मध्यकाळना कवियोना चरित्रो एमणे लख्या छे એમાં પોતાની સૂઝ સમજ પ્રમાણેનું મૂલ્યાંકન છે। તેમણે પોતાના સાહિત્યિક વિચારોને ટીકા કરવાની રીત કવિ અને કવિતા વગેરે લેખોમાં મૂક્યા છે। આપણી પાસે ટીકા કરવાની પ્રથા નથી, કાવ્ય વિશે પૂરતી સમજ નથી એમ કહીને જાણે વિવેચનના ક્ષેત્રમાં નર્મદ પ્રવેશ કરે છે। એવું કહે છે કે કવિતા જેને વશ છે તે કવિ નથી, પણ જે કવિતાને વશ છે તે કવિ હોય ખરો એમ એ કહે છે। કવિતા અને કવિ વિશે, કવિ અને કવિતા વિશે જેમાં ઘણી વાતો અને ઘણા ઘણા માણસોના ગુણકર્મો ખરેખરા પણ અસાધારણ તર્કશક્તિથી અસાધારણ વાણીથી અસાધારણ રસથી દર્શનીય કર્યા હોય એ કવિતા સૌથી શ્રેષ્ઠ માનવી જોઈએ। જે કવિતાના એક દેશના ને એક કાળના નહીં પણ સર્વ દેશના ને સર્વકાળના મનુષ્યો રસમાં આવે ને આનંદ માને એ કવિતાઓના કરતા વિરલા જ હોય છે। જગતનો આદિ કવિશ્વર વાલ્મીકીને શુદ્ધ એવા વીર રસ કવિતા લખનારો કવિન્દ્ર અતિ હોમર પછી એ જ લેખમાં કહે છે કે વાક્યરૂપી શરીરમાં રસરૂપી જીવ એ કવિતા, કવિતામાં બે ભાગ રસ અને એક ભાગ તર્ક જોઈએ। રસ એટલે શું? તો રસ એટલે અંદરની મજા એમ કહે છે। પછી એવું પણ કહે છે કે રાગડાને કવિતા સાથે કંઈ જ સંબંધ નથી। તો આગળ વધીને કહે છે કે કેટલાક ગરબડિયા બહુશ્રુત કવિ એવા હોય છે કે સભામાં વાણીની છઠાથી જેવું તેવું ગટર પટર બોલી અને દિગ્વિજય છઉં એમ દેખાડે છે। એવા લોકોને સભામાં મૂર્ખ લોકો માન આપે છે, પણ એ માન ઘણીવાર ટકતું નથી। માટે એવી શીઘ્ર કવિતા કરવાનો ઉગતા કવિઓએ થોડો લોભ રાખવો। શબ્દને માટે ગુજરાતી ભાષાના જૂના કવિઓના પુસ્તકો વાંચવા, જુવાનો એ પ્રથમ પોતાનું વિદ્યા જ્ઞાન વ્યવહાર જ્ઞાન રસજ્ઞાન વધારવું ને પછી કામ માથે લેવું આ સત્ય કહે છે લેખમાં। અને છેલ્લે આપણે એક વાત કરીએ તો રચના રૂઢી છંદમાં તે કવિતા નવ હોય, અર્થ ચમત્કૃતિ ચિત્ર તે કવિતા રસથી હોય એમ કહીને ચમત્કૃતિવાળા અર્થને વધારે મહત્ત્વ આપે છે। આવા બીજા કેટલાય કવિતા વિષયક વિચારો નર્મદને નવલરામ પૂર્વે સાહિત્ય વિવેચનાનો આરંભ કરનાર તરીકે ગણવા માટે પ્રેરે છે। તો ઇતિહાસના અભ્યાસી તરીકે નર્મદે રાજ્યરંગ પુસ્તક, નાટકોના લેખક તરીકે રામજાનકી દર્શન, દ્રૌપદી દર્શન, સાર શાકુંતલમ વગેરે નાટકો, પૂરા એક તપનો 12 વર્ષનો સમય કાઢીને અથાગ પરિશ્રમ વેઠીને 4 ભાગમાં તૈયાર કરેલો નર્મકોશ, મેવાડની હકીકત, સુરતની મુક્તેસર હકીકત વગેરે ગદ્યકૃતિઓની સાથે દયારામ કાવ્ય સંગ્રહ ભાગ 1-2, પ્રેમાનંદકૃત શ્રીમદ ભગવદ્, દશમ સ્કંદ, નળાખ્યાન તેમજ નાગર સ્ત્રીઓમાં ગવાતા ગીત તથા મનહરપદ વગેરે સંપાદનો પણ આપ્યા છે। તો આપણે મારી હકીકત એ આત્મકથાની વાત કરી, એમના કવિચરિત્ર વિશેની વાત કરી, કવિ અને કવિતા વિશે નો જે લેખ છે એ તમારી સમક્ષ મેં વાંચ્યો, ઇતિહાસ તરીકે એ કેવા છે એની પણ વાત કરી। તો હવે પત્રકાર નર્મદ એમાં આપણે થોડુંક જોઈ લઈએ તો પત્રકાર નર્મદ એ સમાજ સુધારણાના કાર્યમાં વેગ લાવવા તેમજ પોતાના વિચારો લોકોમાં બને એટલા જલ્દી ફેલાય એ માટે તેમણે દાંડીઓ, યાદ રાખજો દાંડીઓ નામે એક વિચારપત્ર શરૂ કર્યું હતું। એમાં તેમના જમાનાની તસવીર આબેહૂબ ઝીલાયેલી જોવા મળે છે। ગાંઠનો ખર્ચ કરવો પડશે
ते जाणतो हतो छतां पण स्पेक्टेकल जेवुं लखाण કહેવડાવું તો ખરું એ એનો ધ્યેય મંત્ર હતો। પૂરી ગંભીરતાથી તેમણે આ પત્રકારત્વની પ્રવૃત્તિ ઉપાડી હતી। નિખાલસતા અને સચ્ચાઈથી જજુંત નર્મદ તેમની લેખીનીને નિર્ભીક ભાષા વડે એક નવું જ બળ આપતા રહ્યા છે। પ્રસંગ પડે કટાક્ષનો પણ આશ્રય લે છે, છતાં દાંડીઓ કદી પોલ પત્રિકા બની રહી નહોતી। એમાંનું ટીકાત્મક લખાણ એ સમાજ સુધારણાની એની મનગમતી પ્રવૃત્તિને ધ્યાનમાં જ રાખીને થતું હતું। યુયુત્સા એમના લોહીમાં વહેતી હતી, એટલે દાંડીઓના લખાણો વાચકો ઉપર ધારી અસર ઊભી કરતા હતા। 1864ના પાછલા ભાગમાં તેમણે દાંડીઓ નામનું એક નાનકડું પત્ર કે ચોપાની પણ કાઢ્યું હતું એવું નવલરામ જણાવે છે। તારીખ 1-9 એટલે સપ્ટેમ્બરની પહેલી તારીખ 1864ના તેમના પ્રથમ અંકમાં દાંડીઓ વિષયક એક કવિતા પણ એમણે દોહરામાં આપી છે। કહે છે કે અમાસ નિશ ઘનઘોરમાં ચોરી ધાડનો ભય ભોય, એમ અમાસ નિશ ઘનઘોરમાં ચોરી ધાડનો ભોય, ઘરમાં વસ્તી દીપની બહાર દાંડીની હોય, દાંડી વગાડે દાંડીએ હોય દાંડીઓ જે મૂકે ડાપણ દાંડીઓ મસ્તી કરતો રે, નહીં દાંડિયા સાંડિયા પણ વળી લોક અજાણ, નાના મોટા નાર નર સર્વે થાય સુજાણ, દાંડીની મહેનત થકી ધજા દાંડી સોહાય, દેશ તણો ડંકો વળી બધે ગાજતો થાય। આમ સરસ એમણે દોહરામાં દાંડીઓ વિષયક એક કવિતા પણ સરસ રીતે મૂકી હતી। એ લોકો એમ ન જાણશો કે હું દાંડીઓ ડમ 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 દાંડી પીટી જ જાણું છું, રૈયતને જુલમીઓના જુલમમાંથી બચાવનારને લુચ્ચાઓની ટોળી વિખેરી નાખવાને તમારામાંથી અજ્ઞાન અને વહેમ અને અનીતિ કાઢીને દેશનું ભલું થાય ને તેમ કરવા માટે હું થોડોક લાયક છું। મેં તરે તરેવાર આદમીઓને જોયા છે, પંડિતો સાથે, મૂર્ખ સાથે, નીતિમાન સાથે, અનીતિમાન સાથે, ભલા અને દાંડગા દાંડિયા લોકો સાથે મારે જાજો પ્રસંગ પડ્યો છે। પૈસાદાર અને ગરીબના ઘરોમાં ફરી વળ્યો છું, ગાડી ઘોડે બેઠો છું અને જંગલોમાં ચાલ્યો છું, સાહેબીને વેટ કરી છે મતલબ કે મેં દુનિયાને સારી પેઠે ઓળખી છે, હું દાંડિયાના ભેદ પ્રસંગો જાણું છું એટલે કે દાંડિયા પણ કર્યું નથી, એમ માટે દાંડીઓની વાત હું બહાર કાઢીશ અને એ ઉપરથી તેઓ મને દાંડીઓ કહેશે માટે હું મારી મેળે પહેલેથી જ દાંડીઓ છું એમ કહું છું। ખબરદાર, એણે એકલે હાથે કથાકોશ, વ્યાકરણ, રસપ્રવેશ, પિંગળ પ્રવેશ જેવા પ્રકાશનો કર્યા છે। ગુજરાતી ભાષા અને ગુજરાતી પ્રજા પ્રત્યેની તેમની અનન્ય ભક્તિ જ એમને સાહિત્યમાં અનેક ક્ષેત્રે નવપ્રસ્થાનો કરવા માટે પ્રેરે છે। તો ગદ્યના ક્ષેત્રે નર્મદની આ બધી જ લેખન પ્રવૃત્તિ જોતાં સર્જનાત્મક અને ચિંતનાત્મક એમ બંને પ્રકારના ગદ્યને નર્મદે ખેડ્યો છે એ આપણે જોઈ શકીએ છીએ। વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી એમ કહે છે કે નર્મદા શંકરનું ગદ્ય એક ગુજરાતીનું ગદ્ય એક સરખું વહેતું, સ્પષ્ટ, સરળ, રમતું, મરમાડું, ટકોરવાળું, ઉત્સાહી, ભાવવાહી ને નર્મદને અનુકૂળ કંઈક દોડઘાલું શિખામણ ગયેલું ને કહેવતપૂર્ણ પણ ગંભીર, સલાવણ્ય અને કલ્પના ભીનું નહીં। નર્મદે આપણા લગભગ વણખેડાયેલા ગુજરાતી ગદ્યને અસરકારક રીતે પડોટી આપીને ગુજરાતી ગદ્યની અમૂલ્ય સેવા બજાવી છે અને એટલે જ વિશ્વનાથ ભટ્ટનો એ વિશેનો અભિપ્રાય યથાર્થ જ છે કે નર્મદની ગદ્ય શૈલી એના શીલ જેવી જ સીધી, સરળ, સચોટ, જુસ્સાદાર અને દર્દમય છે। તો વિદ્યાર્થી મિત્રો, નર્મદના ગદ્ય વિશેની આપણે અહીંયા આગળ માહિતી પ્રાપ્ત કરી। તો અહીંયા આગળ આપણે નર્મદ એક સર્જક પરિચય વિશે, એમના સાહિત્ય સર્જન વિશે આ બધી વાત પૂરી કરીએ છીએ। હવે પછી આપણે જે વાત કરીશું એ નવલરામની, અત્યારે આટલું જ આવજો મિત્રો।